નવસારી ખાતે સેવાભાવી કાર્યકર્તા એકતા ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન તેમજ નોટબુક ના વિતરણ નો એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક વર્ષોથી નવસારી ખાતે એકતા ટ્રસ્ટ ના નેજા હેઠળ સેવાભાવી પ્રવૃત્તિઓ અને લોક ઉપયોગી કાર્યો કરવામાં આવે છે, ત્યારે એકતા ટ્રસ્ટ દ્વારા નવસારીના દરગાહ રોડ ખાતે આવેલા ખલીફા હોલમાં સ્નેહ સંમેલન તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવાના એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ જાતના સામાજિક ભેદભાવ વિના 800 થી 900 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આવનાર મહેમાનોનો શાલ ઉઢાડીને સન્માન કર્યા બાદ તમામને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી એકતા ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી. અંતમાં આવનાર સૌ મહાનુભાવો અને વાલીઓ તેમજ બાળકો અલ્પાહાર લઈ છૂટા પડ્યા હતા. એકતા ટ્રસ્ટ દ્વારા આંખની તપાસ માટે શિબિર, સ્કૂલમાં બેગ વિતરણ, યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, 26મી જાન્યુઆરીના રોજ ધ્વજવંદનનો કાર્યક્રમ, તેજસ્વી તારલાઓનું સન્માન, સ્કૂલ બેગ વિતરણ તેમજ નવસારી શહેરમાં કોઈ પણ શુભ પ્રસંગે બનાવેલું ભોજન વધી જાય તો એકતા ટ્રસ્ટ દ્વારા એ ભોજનને લઈને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનું કામ પણ આ સંસ્થાના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજના કાર્યક્રમને સફળ બનાવવામાં એકતા ટ્રસ્ટના સભ્યો તેમજ ટ્રસ્ટના પ્રમુખ આદિલ શાહ તેમજ હસન શાહ સહિત ટ્રસ્ટના મહિલા આગેવાનોએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને સામાન્ય ઘરમાં આવતા હોવા, ઘરમાંથી આવતા હોવા છતાં સમાજ માટેની લાગણી અને સમાજ માટે કે સમાજના દીકરા દીકરીઓ ભણે એમાં આપણે કંઈ મદદરૂપ થઈ શકીએ તે બાબતે એમના ઉમદા વિચારને આધારે એ તમામ સહયોગોની મદદ લઈ અને દર વર્ષે આ નોટબુક વિતરણનું કાર્યક્રમ રાખે છે. ત્યારે મુસ્લિમ સમાજમાં છેલ્લા ઘણા વખતથી ભણતરના પ્રશ્ને સજાગતા આવી છે, કે આ દેશ માટે અને તમારા સમાજ માટે ખૂબ જ ઉત્તમ બાબત છે અને આવા સહયોગીના સથવારે તમને નોટબુક વિતરણ કે ચોપડાનું વિતરણ કે ફીમાં કે બીજી બધી રીતે રાહત કે સહાય મળતી હોય તો એવા ટ્રસ્ટ ચલાવનારા સમાજના આવા સેવાભાવી લોકોનો અહીંયા ખૂબ જ જોરથી તાળી પાડીને આપણે સ્વાગત કરવું જોઈએ. આ સમાજના સેવકોની સેવાથી આપણે પણ પ્રેરણા લઈ અને સમાજ ઉપયોગી કાર્ય કરવા તરફ વિચાર કરીને આગળ વધવું જોઈએ. ત્યારે આ તબક્કે અહીં ઉપસ્થિત સૌ બાળકોને અને તેમને નોટબુક વિતરણ કરનાર એકતા ટ્રસ્ટના ભાઈ હસન, આદિલ અને એની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. બાળકો ખૂબ જ આગળ વધે, ભણવામાં નામ રોશન કરે, આ દેશનું, દુનિયાનું અને સમાજનું નામ રોશન કરે અને સમાજને ખૂબ જ શિક્ષિત બનાવે એવી શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું. એકતા ટ્રસ્ટ નવસારી પ્રેસિડેન્ટ, આજે અમારા તરફથી એકતા ટ્રસ્ટ નવસારીના તરફથી આખા નવસારીમાં હિન્દુ મુસ્લિમ સમાજના જે વિદ્યાર્થીઓ છે એમના માટે નોટબુક વિતરણનું વિનામૂલ્યે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મારે અમારા જે ટ્રસ્ટના સભ્યો છે એમની મહેનત ને અમારા જે સાથ સહકાર આપવાવાળા લોકો છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ને અમારા જે એકતા ટ્રસ્ટના કાર્યક્રમો છે કે અમે લોકો છે ટુર્નામેન્ટો રમાડીએ છીએ, નોટબુકો વિતરણ કરીએ છીએ, મદ્રેસાની બેગનું વિતરણ કરીએ છીએ, ને મહત્ત્વનું કામ તો એ છે કે અમે લોકો જે લગ્ન પ્રસંગે ભોજન વધી જાય છે એને ભોજન લઈને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે. એના માટે તમે બધા નવસારીજનો અમારા એકતા ટ્રસ્ટને સાથ સહકાર આપે એ તમે બધાને વિનંતી કરીએ છીએ. સંવાદદાતા દીપક પરમાર, બ્યુરો રિપોર્ટ, એનડીસી ન્યૂઝ, નવસારી.